प्रवासी भारतीय दिवस समापन में 15 प्रवासी भारतीय सम्मान थे कि जे भारत की मेहक अन्य वतनों में फैला विदेश में फैलावी है। हाल आ सम्मान पात्र से अपनी साथ मेहता साहब के जे युगांडा में मेंबर ऑफ पार्लियामेंट रही चुक्या है। 5000 થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક એજ્યુકેશન આપવામાં પણ તેમનો સહકાર રહ્યો છે। પોરબંદર થી યુગાન્ડા સુધીની યાત્રા કેવી રીતે પહોંચી? નાનપણમાં અમારા બંને ભાઈઓ ત્રણે ભાઈઓનો જન્મ ઇન્ડિયામાં થયેલો, ત્યાર પછી અમે યુગાન્ડા ગયા અને ત્યાર પછી આઈ વેન્ટ ટુ યુકે ફોર એજ્યુકેશન અને 20 વર્ષની ઉંમરે મને આફ્રિકાનો કારભાર સોંપવામાં આવ્યો ફેમિલી બિઝનેસ। ત્યાર પછી 1960માં આઈ વોઝ ઇલેક્ટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ। એજ્યુકેશનમાં આપણે કેટલા લોકો બાળકોને મદદ કરી અને કયા કયા ક્ષેત્રોમાં કરી રહ્યા છો? અમારો 14 સ્કૂલો છે અમારા એસ્ટેટ ઉપર, 30,000 એકરનો શુગર એસ્ટેટ છે, 30 સ્કૂલો છે, આઈ મીન 14 સ્કૂલો છે, એની અંદર છે કિન્ડર ગાર્ડનથી માંડીને સેકન્ડરી એજ્યુકેશન સુધી અમારી સ્કૂલોમાં લોકો ભણી રહ્યા છે। યુગાન્ડાના બાળકોને તો આપે મદદ કરી, ગુજરાતમાં પણ કંઈક આવા જે જરૂરિયાતમંદ બાળકો હોય એમના માટે આપ કંઈક કરવાના છો, કરી ચૂક્યા છો? અમારું ગુરુકુળ ચાલે છે આ દેશમાં, 75 વર્ષ પહેલાં ફાધરે શરૂઆત કરેલી, ખાસ કરીને સ્ત્રીઓની કેળવણી માટે એ ગુરુકુળ આજ સુધી પણ ચાલી રહ્યું છે। લગભગ 35,000 બહેનો ત્યાંથી એજ્યુકેશન લઈને આખા દેશમાં, હિન્દુસ્તાનમાં નહીં પણ આખા પ્રદેશમાં પણ ઘણી વસેલી છે। આ હતા મહેન્દ્રભાઈ નાનજીભાઈ મહેતા કે તેમણે અત્યાર સુધીમાં 2000 થી વધુ બાળકોને નિઃશુલ્ક એજ્યુકેશન પૂરું પાડ્યું છે।